नमस्कार विद्यार्थी मित्रों, जैनी शाह यूट्यूब चैनल में आप सर्वेनु स्वागत है। आज आप धोरण चार गणित पाठ दस पेटर्ननी रमत विषेनी समझूती जोईशुं। विद्यार्थी मित्रों, अगाउना धोरण त्रणनी अंदर आपणे आ पेटर्ननी रमत पाठ जोई गया छीए। थोड़ूक नवुं आमां शीखवानुं छे जे आपणे जोईशुं। टीनू आ ब्लॉकनो उपयोग साड़ी बनावा माटे करे छे। विद्यार्थी मित्रों, अहीं एक ब्लॉक आप्यो छे, जो तमे जोई शको छो। आ जे ब्लॉक छे ए ब्लॉकनो उपयोग साड़ी बनावा माटे करे छे। तो अहीं तमारे आ ब्लॉक उमेरी अने आ साड़ी ब्लॉकनो उपयोग साड़ी बनावा माटे करे छे। जे तमे ब्लॉको गोठवेला छे ए पेटर्न स्वरूपे जोई शको छो। तो आ रीते आ ब्लॉकने अहीं गोठवणी करी छे। त्यार पछी तेज ब्लॉकनो उपयोग पछी तेणे चादर बनावा माटे कर्यो। सौथी पहेला एणे आ साड़ी बनावा माटे ब्लॉकनो उपयोग कर्यो अने पेटर्न बनावी। पछी ब्लॉक आ ज छे, ब्लॉकमां कोई फेरफार नथी। हा, ब्लॉकनो कलर एणे बदली काढ्यो छे। तेज ब्लॉकनो उपयोग तेणे चादर बनावा माटे कर्यो छे। विद्यार्थी मित्रो, तमे ऊपरनी साइड जोशो तो ब्लॉक एक ज छे, परंतु जे कलर छे એ રંગ છે એ રંગ બદલી કાઢેલો છે। તો એ રંગ બદલીને એ બ્લોકનો ઉપયોગ કરી અને તેણે એ બ્લોકનો ઉપયોગ ચાદર બનાવવા માટે કર્યો છે, જે ચાદર આપણે જોઈ શકીએ છીએ। ત્યાર પછી તેણે તે જ બ્લોકનો ઉપયોગ દુપટ્ટો બનાવવા માટે કર્યો છે। બ્લોક એક જ છે, પરંતુ એનો ઉપયોગ સૌપ્રથમ સાડી બનાવવા માટે, ત્યાર પછી ચાદરની અંદર અને એના પછી દુપટ્ટો બનાવવા માટે એણે કરેલો છે। અહીં દુપટ્ટો બનાવવા માટે પણ એણે બ્લોક તો એ જ છે, પરંતુ એનો જે કલર છે એ લીલા કલરનો કલર લીધેલો છે। તો બ્લોક તમે જોઈ શકો છો, ઊંધો સીધો એ રીતે બ્લોક ગોઠવેલા છે અને દુપટ્ટો તૈયાર કરેલો છે। તો કહેવાનો મતલબ એ કે બ્લોક તો એક જ છે, પરંતુ અલગ અલગ એ જ બ્લોકમાં અલગ અલગ રંગના બ્લોકનો ઉપયોગ કરી અને અલગ અલગ સાડી છે, પછી દુપટ્ટો છે અને ચાદર છે, એની અંદર આ પેટર્નનો ઉપયોગ કરેલો જોવા મળે છે। શું તમે જોઈ શકો છો ટીનુએ એક જ બ્લોકનો ઉપયોગ કરીને જુદી જુદી પેટર્ન કેવી રીતે બનાવી? તો કે હા, અમે જોઈ શકીએ છીએ કે જે બ્લોક છે એક જ છે, પરંતુ એ બ્લોકના કલર અલગ અલગ લઈ અને અલગ અલગ પ્રમાણે એની ગોઠવણ કરીને એણે આ જુદી જુદી પેટર્ન બનાવી છે। હવે તમે પણ આ એક અહીં એક બીજો એક જે બ્લોક આપ્યો છે એનો ઉપયોગ કરીને જુદી જુદી ત્રણ પેટર્ન તમારે બનાવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જાતે આ પેટર્નો બનાવવાની છે। તો અહીં પેટર્નો મેં અહીં બનાવી છે એ તમારે ખાસ જોવાની છે। તમે તમારી રીતે પણ આ પેટર્નો બનાવી શકો છો, જરૂરી નથી કે આને આ જ પેટર્ન તમારે બનાવી। તો અહીં સૌથી પહેલાં જે બ્લોક છે એ ઊંધો ગોઠવ્યો છે, ત્યાર પછી સીધો, ઊંધો સીધો એ રીતે ગોઠવણ કરી છે। વી આકારે, પછી ઊંધા વી આકારે, પછી વી આકારે, પછી ઊંધા વી આકારે, એમ પેટર્ન બે જુઓ, બે બ્લોક ગોઠવેલા છે। ત્યાર પછી પેટર્ન ત્રણ એવી જ એવી જ છે, પરંતુ સાઈડની અંદર એ બે બ્લોક ગોઠવેલા છે। તો આ રીતે અલગ અલગ તમે પણ તમારી રીતે આડો અને આડો ઊભો, આડો ઊભો રાખીને પણ આપણે આ પેટર્ન બનાવી શકીએ છીએ। તો તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે આ બ્લોકને ગોઠવીને તમારે આ જુદી જુદી ત્રણ પેટર્નો પૂરી કરવાની છે। જો અહીં કોમ્પ્યુટરાઇઝ એક ચિત્રની અંદર બતાવવામાં આવ્યું છે કેવી રીતે બ્લોક ગોઠવેલા છે, આ રીતે પણ ગોઠવી શકાય છે। ત્યાર પછી ચિત્ર નંબર બેની અંદર જુઓ, અલગ રીતે આ પેટર્ન બનાવી છે। વી આકાર જે છે સીધો છે, ત્યાર પછી આડો વી આકાર છે, ત્યાર પછી ઊંધો વી આકાર છે। તો ચાર પ્રકારની અલગ અલગ ડિઝાઇન છે। જો પ્રથમ ચારે ચાર આકૃતિ તમે જોશો તો ચારે ચાર બ્લોક છે એ અલગ અલગ રીતે એની ગોઠવણ કરેલી છે, એના પછી ફરી એ રીતની ગોઠવણ। તો આ મુજબની પણ પેટર્ન બની શકે છે। ત્યાર પછી ત્રીજા નંબરની અંદર તમે જુઓ, બે વી આકાર છે એ ઉપરની સાઈડ છે, ત્યાર પછી ઊંધો વી આકાર જેવો કર્યો છે, પાછા બે જે વી આકાર છે એ ઉપરની બાજુ છે, ત્યાર પછી પાછો ઊંધો વી આકાર છે। તો આ રીતે પછી પાછા બે વી આકાર ઉપરની તરફ છે। તો આ મુજબ પણ પેટર્નો બનાવી શકાય। આ જે પેટર્ન હતી એવી ને એવી જ અલગ અલગ પેટર્નો અહીં બતાવવામાં આવી છે। તમારે તો ત્રણ જ પેટર્નો દોરવાની છે, પરંતુ તમને એટલા માટે અલગ અલગ પેટર્નો બતાવવામાં આવી છે કે જેથી તમને નવા વિચારો પણ આવે
અને તમે તમારી રીતે વિચારી પણ શકો છો। આગળ યામિનીએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરી કેટલીક પેટર્ન બનાવી। તેને આ પેટર્ન જે છે એ આગળ વધારવા માટે મદદ કરવાની છે। વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રથમ જે ચિત્ર છે એમાં એક પાંદડું છે, બીજા ચિત્રની અંદર બે પાંદડા છે, ત્રીજા ચિત્રની અંદર ત્રણ પાંદડા છે, ચોથા ચિત્રની અંદર ચાર પાંદડા છે, પાછું પાંચમું જે ચિત્ર હતું એમાં ફરીથી જે પ્રથમ પાંદડું હતું એ એમના એમ, તો છઠ્ઠા નંબરનું જે ખાનું છે ત્યાં શું આવશે? હવે તો એક પાંદડું આવી ગયું, હવે એના પછી બે પાંદડા લેવાના, ત્યાર પછી ફરી ત્રણ પાંદડા લેવાના, અને એના પછી છેલ્લા ખાનામાં ચાર પાંદડા લેવાના છે, જે આગળ આપણે આકૃતિ દ્વારા પણ જોવાનું છે। બીજા નંબરની જે આકૃતિ છે એ તમે જોઈ શકો છો કે બે એક સીધી લીટી છે એની અંદર ઊંધાવી આકારે બે આપ્યા છે, ત્યાર પછી એ જ બે લીટી છે એમાં સીધા કરેલા છે। હવે પ્રથમ બે જે ચિત્રો છે એની અંદર બે બે લીટીઓ છે, ત્યાર પછી એક લીટીનો ઉમેરો થાય છે, એટલે ત્રીજી લીટી ત્રણ લીટીઓ અને એની અંદર જે ડિઝાઇન કરી છે ઊંધા વી આકાર જેવી એ જોવો છો તમે। ચોથા નંબરના ચિત્રની અંદર પણ લીટીઓ છે એ ત્રણ થઈ ગઈ છે અને જે ઊંધો વી હતો એ સીધો વી થઈ ગયો છે। હવે આપણે આગળ શું આવશે? તો આપણને ખબર છે ક્રમશઃ બે પછી ત્રણ થયું એટલે હવે ચાર લીટી કરવાની છે, ચાર લીટી સીધી કરી અને એની અંદર ઊંધા ઊંધા વી લગાડવાના છે, એ જ ચાર લીટી કરી અને સીધા વી લગાડવાના છે, અને ત્યાર પછી છેલ્લાની અંદર પાંચ લીટી કરી અને ઊંધા વી આપણે લગાડવાના છે, જે આકૃતિ દ્વારા પણ આપણે આગળ જોવાનું છે। ત્યાર પછી વર્તુળ છે, વર્તુળના ચાર ખાના છે, ચારે ચાર ખાનાની અંદર પ્રથમ જે આ વર્તુળ દેખાય છે એમાં બીજા નંબરનું જે ખાનું છે આપણે જો નામ આપીએ એક બે ત્રણ ચાર, તો બીજા નંબરના ખાનામાં લાલ રંગ કર્યો છે, ત્યાર પછીના વર્તુળમાં ત્રીજા નંબરના ખાનામાં લાલ રંગ કર્યો છે, ત્યાર પછીના વર્તુળમાં ચોથા નંબરના ખાનામાં રંગ પૂર્યો છે, એટલે હવે જે વર્તુળ દોરાશે એમાં ફરીથી પહેલા નંબરના ખાનામાં આપણે લાલ રંગ પૂરવો પડશે, એટલે કે જે આ જે ભાગ છે એની અંદર આપણે રંગ પૂરવો પડશે। ત્યાર પછી ફરીથી બીજા નંબરના ખાનામાં રંગ પૂરવાનો, જે આ પ્રથમ નંબરનું ચિત્ર છે એમના એમ બીજા નંબરનું ખાનું છે, અને ત્યાર પછી જે બીજા નંબરનું ચિત્ર છે એ એમના એમ અહીં આવી જશે, જે આપણે આકૃતિ દ્વારા નીચે જોઈ લઈએ। જો આ પાંદડા છે તો આ રીતે આપણે એને પેટર્નમાં બનાવવાના છે, કે એક હતો તો પછી બે પાંદડા, ત્રણ પાંદડા અને ચાર પાંદડા, એ જ રીતે જે બીજા નંબરની ડિઝાઇન હતી ચાર નંબર સુધી આપેલી હતી, ત્યાર પછી અહીં ઉમેરો કરવાનો છે કે ત્રણની જગ્યાએ ચાર લીટી કરી અને ઊંધા વી, અને ચાર લીટા કરી અને સીધા વી, ત્યાર પછી પાંચ લીટા કરી અને ઊંધા વી કરવાના હતા। ત્યાર પછી અહીં હતું કે પહેલા નંબરની જે આકૃતિ છે ત્યાં લાલ રંગ, ત્યાર પછી બીજા નંબરની આકૃતિમાં લાલ રંગ અને ત્રીજા નંબરની લાલ આકૃતિ રંગ ત્રીજા નંબરના ખાનામાં લાલ રંગ પૂરવાનો છે। તો આ રીતે તમારે આ ડિઝાઇન આવશે, જે તમે ધ્યાનથી જોઈ શકો છો। આગળ આપણે આંકડા અને અક્ષરોના ઉપયોગથી પણ સુંદર પેટર્ન રચી શકીએ છીએ। નીચે થોડાક ઉદાહરણ આપેલ છે, તમે તેને આગળ વધારવાનું છે। તો અહીં આપણને સૌથી પહેલાં આંકડા અને અક્ષરોનો ઉપયોગ કરીને પણ પેટર્ન બનાવી શકાય છે, તો એ આપણે જોઈએ કે સૌથી એ બી સી, ત્યાર પછી ડીઈ એફ જી એચ આઈ, તો એનો મતલબ એમ થયો કે અહીં એ બી સી ડીના જે અક્ષરો છે એ ત્રણ ત્રણના જૂથની અંદર વહેંચાયેલા છે, તો એ બી સી ત્યાર પછી ડીઈ એફ જી એચ આઈ, એટલે પછી એના પછી શું આવશે ત્રણનું જૂથ? તો કે જે કે એલ, એના પછી એમ એન ઓ, એના પછી પી ક્યુ આર, તો આ રીતે પેટર્ન હજી આગળ વધારવી હોય તો પણ વધે એસ ટી યુ, ત્યાર પછી વી ડબલ્યુ એક્સ અને વાય ઝેડ એ, એમ આગળ ત્રણ ત્રણના જૂથમાં વધશે। બીજા નંબરની જે પેટર્ન છે એની અંદર અઠ્યાવીસ ઝેડ, સત્યાવીસ વાય, છવ્વીસ એક્સ, એનો મતલબ એમ થયો કે અહીં બે પેટર્નનો ભેગો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે આંકડાનો પણ ઉપયોગ કર્યો છે અને અંગ્રેજી મૂળાક્ષરનો પણ ઉપયોગ કર્યો છે। તો અઠ્યાવીસ, પહેલાં આપણે ફક્ત બે જ્યારે પેટર્નો આપેલી હોય ત્યારે સૌથી પહેલાં આપણે એક જ પેટર્નનો અભ્યાસ કરીશું, તો આંકડાની અંદર આપણે જોઈએ ત્યારે અઠ્યાવીસ, એની બાજુમાં સત્યાવીસ, એની બાજુમાં છવ્વીસ, એટલે કે એક એક સંખ્યા ઘટતી જાય છે।
28ના આગળની સંખ્યા 27 આવે છે, 27ના આગળની સંખ્યા 26 આવે છે, એટલે બાકીના ખાનાઓની અંદર પણ આપણે આની આગળની સંખ્યાઓ લખતા રહીશું. તો 26ના આગળની સંખ્યા 25, એ 25 આપણે પહેલાં લખી દેવાના. 25ના આગળની સંખ્યા 24, એ 24 લખી દેવાના. 24ના આગળની સંખ્યા 23, એ 23 પણ આપણે લખી દેવાના. હવે આંકડા લખાઈ ગયા, વાત રહી મૂળા અંગ્રેજી મૂળાક્ષરની, તો અંગ્રેજી મૂળાક્ષરમાં પણ એવું છે, ઝેડ વાય એક્સ, એટલે કે એનો મતલબ એમ થયો કે અહીં ઊંધી અંગ્રેજી મૂળાક્ષર આપણે એબીસીડી બોલવાની છે. તો ઝેડની આગળ વાય આવે, વાયની આગળ એક્સ આવે, તો એક્સની આગળ કયો અક્ષર આવે, તો કે ડબલ્યુ. તો 25ની બાજુમાં આપણે ડબલ્યુ લખી દેવાનું. ડબલ્યુની આગળ વી આવે, એટલે 24ની આગળ વી લખી દેવાનું, 24ની પાછળ. અને વી પહેલાં યુ આવે, એટલે 23ની જે પાછળ છે યુ આપણે લખી દેવાનું, એટલે આપણી પેટર્ન આવી બનશે. 28 ઝેડ, 27 વાય, 26 એક્સ, 25 ડબલ્યુ, 24 વી અને 23 યુ. એના પછીની જે પેટર્ન છે એની અંદર આપણે જોઈએ, એક ત્રિકોણ આકાર છે, ઊંધો ત્રિકોણ, સીધો ત્રિકોણ એ રીતે કર્યું છે. અને એની અંદર આંકડા આપ્યા છે કે 864, 764, 664, 564, 464 અને 364. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે જેમ જેમ પેટર્ન આગળ વધે છે એમ એમ 100-100નો ઘટાડો થતો જોવા મળે છે. એટલે કે 100નો જે અંક છે એમાં એક એક અંક ઓછો થતો જાય છે, જ્યારે એકમ અને દશકના અંક જે છે એ યથાવત રહે છે. તો આપણે સૌથી પહેલાં દરેક પેટર્નની અંદર એકમ દશકના અંક યથાવત રાખવાના છે. અને 100ની અંદર તમે જુઓ, પ્રથમ સંખ્યામાં 100નો અંક 8 છે, બીજી સંખ્યામાં 100નો અંક 7 થઈ ગયો, ત્રીજી પેટર્નની અંદર 100નો અંક 6 થઈ ગયો, ચોથી પેટર્નની સંખ્યામાં 100નો અંક 5 થઈ ગયો, એટલે 5 કરી દેવાનું છે, કારણ કે એ તો આપણે જાતે લખવાનું છે. તો 664 છે, તો 64 તો એમ ના એમ, પણ 6ની જગ્યાએ હવે શું થઈ જશે, 5, એટલે 564. હવે 564 પછી, તો કે 464, 464 પછી 364, 364 પછી કઈ પેટર્ન આવશે, તો કે 264, 264 પછી કઈ પેટર્ન આવે, તો કે 164. એમ આપણે પેટર્નો આગળ વધારવાની છે. પરંતુ અહીં 3 જ ખાના આપેલા છે, એટલા માટે આપણે 664 પછી 564 લખીશું, ત્યાર પછીના ખાનામાં 464 લખીશું, અને ત્યાર પછીના ખાનામાં 364 લખીશું. આગળ જોઈએ, 9, 109, 209, 309, 409 અને 509. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણે જોઈ શકીએ છીએ, જેમ આગળની પેટર્નની અંદર 100-100નો ઘટાડો હતો એમ આ પેટર્નની અંદર 100-100નો વધારો થઈ રહ્યો છે. 9 પછી સીધા એમાં 100 ઉમેર્યા એટલે 109 થયા, 109માં 100 ઉમેર્યા એટલે 209 થયા, 209માં 100 ઉમેર્યા એટલે 309 થશે, એ આપણે લખવાના છે. એટલે 209માં સ્વાભાવિક રીતે જ 100 ઉમેરવાના છે. તો 309, 309માં 100 ઉમેરીશું તો 409, 409માં 100 ઉમેરીશું તો 509 થશે. તો આ રીતે 100-100નો દરેકની અંદર વધારો થતો જોવા મળે છે. હવે તમારી પોતાની તમારે પેટર્ન બનાવવાની છે, તો અહીં તમે તમારી રીતે પેટર્ન બનાવી શકો છો. મેં મારી રીતે અહીં પેટર્ન બનાવી છે કે 900, એના પછી 800, એના પછી 700, 600, 500, 400, એટલે કે જેમ જેમ આગળ જઈએ છીએ તેમ તેમ 100-100નો ઘટાડો થતો જોવા મળે છે. એના પછી બીજી એક પેટર્ન છે કે 10 છે, એમાં પાછા 100 ઉમેર્યા એટલે 110, ત્યાર પછી 100 ઉમેર્યા છે એટલે 210, ત્યાર પછી પાછા 100 ઉમેર્યા એટલે 310, પાછા 100 ઉમેરવામાં આવે છે એટલે 410, એના પછી 510. એટલે એનો મતલબ એમ થયો કે આ પેટર્નની અંદર 100-100નો વધારો થતો આપણને જોવા મળે છે. આંકડા વગરની પેટર્ન બનાવવાની છે, તો અહીં તમે જોઈ શકો છો કે દરેક પેટર્નની અંદર જે પ્રથમ અક્ષર છે, તમે જુઓ પ્રથમ અક્ષર પહેલી પેટર્નની અંદર ઝેડ છે, બીજી પેટર્નની અંદર વાય છે, ત્રીજી પેટર્નની અંદર એક્સ છે, ચોથી પેટર્નની અંદર ડબલ્યુ છે અને પાંચમી પેટર્નની અંદર વી છે. એટલે કે જે પ્રથમ જે અક્ષર છે એ ક્રમશઃ ઘટતો જાય છે, ઝેડ, એના પછી એના પહેલાં જે મૂળાક્ષર આવતો હતો એ વાય, એના પહેલાં જે મૂળાક્ષર આવતો હતો એ એક્સ, એના પહેલાં જે મૂળાક્ષર આવતો હતો એ ડબલ્યુ, અને એના પહેલાં જે મૂળાક્ષર આવતો હતો એ વી. તો આ રીતે મૂળાક્ષરોની પેટર્ન બનાવી છે. હવે વચ્ચેના અક્ષર તમે બધી જગ્યાએ જોશો તો બી સરખા જ છે, સેમ છે. એટલે જુઓ, ઝેડ બી, વાય બી, એક્સ બી, ડબલ્યુ બી અને વી બી. ત્યાર પછી છેલ્લો અક્ષર છે એ ક્રમશઃ
આગળ વધતો જાય છે, એ બી સી ડી ઈ. તો આ રીતે પેટર્ન બની છે, એક્સ બી એ, વાય બી બી, એક્સ બી સી. ફરીથી પ્રથમ જે પેટર્ન છે ઝેડ બી એ, બીજી પેટર્ન છે વાય બી બી, ત્રીજી પેટર્ન છે એક્સ બી સી, ચોથી પેટર્ન છે ડબલ્યુ બી ડી, અને પાંચમી પેટર્ન છે વી બી ઈ. હવે આગળ જોઈએ, કોઈ પણ અંક બે વાર ન આવવો જોઈએ, અંકોનું ચોકઠું જોવાનું છે. શું તમે સુંદર પેટર્ન જોઈ શકો છો? એક લીટીમાં એક અંક બે વાર નથી આવતો. તો અહીં જુઓ, એક બે ત્રણ છે, ત્યાર પછી ત્રણ એક બે છે, અને બે ત્રણ એક છે. એટલે કે એનો મતલબ એમ થયો કે તમે જે ખાનું જુઓ છો એમાં આડા ખાનાની અંદર તમે જુઓ તો એક અંક બીજી વાર આવતો નથી, અને ઊભા ખાનાની અંદર પણ એક અંક બીજી વાર આવતો નથી. તો એક લીટીની અંદર એવી પેટર્ન બનાવવાની છે કે પહેલાં એક બે ત્રણ, ત્યાર પછી એ ત્રણને પાછા લઈ લેવાના છે, એટલે ત્રણ એક અને બે, અને ત્યાર પછી પાછા બેને લઈ લેવાના, એટલે કે બે ત્રણ એક, એટલે કે એક પછી બે, બે પછી ત્રણ, પાછા ત્રણ લેવાના છે, અને ત્રણની પછી એક લેવાના છે, એકની પછી બે લેવાના છે, પાછા બે ત્રણ એક લેવાના છે. તો આ રીતની પેટર્ન બનાવવામાં આવી છે. હવે તમે મૂળાક્ષરો એબીસી ચોકઠામાં એ રીતે લખવાનો પ્રયત્ન કરો કે એક લીટીમાં કોઈ પણ મૂળાક્ષર બે વાર ન લખાય. તો સૌથી પહેલાં આડા ખાનાની અંદર આપણે બીસી એ લખી કાઢ્યું, અને એ જ બી ઉપરથી ઊભા ખાનાની અંદર પણ બીસી એ લખી કાઢ્યું. હવે તો એકદમ સરળ થઈ ગયું કે બી સી એ આવી ગયું, એટલે સીની નીચે આપણે એ લખી કાઢ્યો, અને એની નીચે બી, એટલે કે એબીસી છેલ્લી પેટર્ન બની ગઈ. આ જે પેટર્ન બની એ એબીસી વાળી બની, અને પહેલી પેટર્ન બની એ બીસી એ બની. ત્યાર પછી વચ્ચે શું બનવાનું છે? તો કે સી એ બી બનવાનું છે. એ જ રીતે આડું તમે જુઓ, બીસી એ, સી એ બી, અને એબીસી. તો આ પેટર્ન એ આડી અને ઊભી બનવાની છે, એટલે કે આડી અને ઊભી પેટર્ન સરખી બનવાની છે. બીસી એ તો ઊભામાં પણ બીસી એ, સી એ બી તો આડામાં પણ સી એ બી, અને એબીસી તો આડામાં પણ, આડું જે ખાનું છેલ્લું છે એમાં પણ એબીસી જોવા મળે છે. જાદુઈ પેટર્ન. વિદ્યાર્થી મિત્રો, જાદુઈ પેટર્નને સરળ રીતે કેવી રીતે કરી શકાય એના માટેનો એક અલગ વિડીયો પણ આપણે બનાવવાના છીએ. અહીં થોડુંક વિસ્તૃત એ વિડીયોમાં સમજીશું, પરંતુ અહીં પણ આપણે થોડુંક જોઈ લઈએ કે બાજુમાં અંક 1 થી 7ની પેટર્ન દર્શાવેલ છે. જુઓ કેવી રીતે દરેક લીટીનો સરવાળો 12 થાય. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે જે પેટર્ન છે એની અંદર 2, 3, 7 એનો સરવાળો કરીશું તો 12 થશે. વચ્ચે જે સ્ટાર છે એની અંદર 3 વત્તા 4 વત્તા 5 જે ઊભો સરવાળો કરીએ 3, 4, 5નો, તો 3 ને 4, 7 ને 5, 12 થાય. ત્યાર પછી છેલ્લું જે ખાનું છે 1 વત્તા 5 વત્તા 6 એનો સરવાળો કરીશું તો પણ 12 થશે. તો આ રીતે 3 સરવાળા 3 એ 3નો જવાબ 12 આવે છે. હવે તમે બાજુમાં દર્શાવેલ તારામાં 1 થી 9 અંક એવી રીતે ભરવાના છે જેથી દરેક લીટીના અંકનો સરવાળો 15 થાય. મેં અહીં મારી રીતે ભર્યા છે, તમને હું શીખવાડીશ કે સરળતાથી આ જાદુઈ ત્રિકોણ કેવી રીતે દોરી શકાય. એ અલગ આપણે એનો વિડીયો જોવાના છીએ. અહીં આપણે જોઈએ કે અંક બેવડાવો ના જોઈએ, 1 થી 9 લખી દેવાના છે. તો સૌથી પહેલાં તો તમે દરેક અંક જોઈ શકો છો, બેવડાવતો પણ નથી, પરંતુ શું સરવાળો એનો 15 થાય છે એ ખાસ જોવાનું છે. સાથે સાથે અંક બીજી વાર પણ ના આવવો જોઈએ અને સરવાળો પણ 15 થાય. તો અહીં જુઓ, આડું જે ખાનું છે 1, 8, 6, તો 8 ને 6, 14 ને 1, 15. ત્યાર પછી બીજું આડું ખાનું જોઈએ તો 9 ને 4, 13 ને 2, 15. ત્રીજું આડું ખાનું જોઈએ તો કે 5 ને 3, 8 ને 7, 15. તો આ રીતે ઊભા ખાના જોઈએ તો 1 ને 1 વત્તા 9 વત્તા 5, એટલે કે એ પણ 15 થઈ જાય છે. 8 વત્તા 4 વત્તા 3, એ પણ 15 થઈ જાય છે, અને 6 વત્તા 2 વત્તા 7, એ પણ 15 થઈ જાય છે. જાદુઈ ત્રિકોણ જોઈએ. હવે જુઓ, ત્રિકોણની બીજી બાજુના અંકોનો સરવાળો પણ 9 થાય છે. તો અહીં પણ જોઈ લ્યો કે 3 વત્તા 4 વત્તા 2 9 થાય, 3 વત્તા 5 વત્તા 1 પણ 9 થાય, વચ્ચે 4 વત્તા 5 પણ 9 થાય, અને છેલ્લે જુઓ 2 વત્તા 6 વત્તા 1 પણ 9 થાય છે. હવે 1 થી 6 અંકોનો ઉપયોગ કરી તમારો જાદુઈ ત્રિકોણ બનાવો. ત્રિકોણની દરેક બાજુના અંકોનો સરવાળો 10 થાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એવો 1 થી 6 અંકોનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલાં 1, ત્યાર પછી આડા ખાનામાં 6 ને 4, 10 થઈ ગયા. ત્યાર પછી વધેલા અંકોનો ઉપયોગ કરીશું તો 3 વત્તા 2 વત્તા 5, એટલે એ પણ 10 થઈ જાય છે. તો આ રીતે આપણે 10 થઈ ગયા છે. અંકોનું ટાવર, મિનારો. અંકોને મિનારાની જેમ પણ ગોઠવી શકાય. આપેલ સંખ્યાની પેટર્ન મળવા માટે આપણે નીચેથી શરૂ કરીએ તો અહીં આપણને શું
તમને આપેલ પેટર્નનો નિયમ ખબર છે? તો કે હા, જે પ્રથમ જે આડું ખાનું છે એ 10-10ના જૂથમાં છે, એટલે કે 10, 20 અને 30. હવે 10 અને 20નો સરવાળો કરી અને જે સરવાળો થાય એ ઉપર લખ્યો છે 30. તમે જુઓ 10 વત્તા 20 બરાબર 30 થાય, એટલે ઉપર 30 લખ્યા છે. ત્યાર પછી 50 જે લખ્યા છે એ 20 વત્તા 30 કર્યા છે, એટલે 20 વત્તા 30 કરીએ તો 20 વત્તા 30 થાય છે 50. ત્યાર પછી આ 30 વત્તા 50નો સરવાળો કરવાનો. હવે 30 વત્તા 50 બરાબર 80 થાય એ આપણે ઉપર લખી દેવાના છે. તો આ રીતે આ પેટર્ન આગળ વધે છે. નિયમ, નીચેની લાઇનની બે સંખ્યાનો સરવાળો કરતાં ઉપરની સંખ્યા મળે. તો આનો નિયમ શું છે કે નીચેની જે લાઇન છે એની બે સંખ્યાનો સરવાળો કરો તો તમને ઉપરની સંખ્યા મળે છે. તો એ આનો નિયમ છે. ચલો આગળ જોઈએ. આ જ નિયમનો ઉપયોગ કરી નીચે આપેલ મિનારો પૂર્ણ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આટલું જ આપી દીધું છે, 5, 10, 15, 20 અને વચ્ચે 25 આટલું આપ્યું છે, તમારે આ પૂરું કરવાનું છે. તો 5 વત્તા 10 15 થશે, એટલે 15 તો આપણે લખી દીધા. ત્યાર પછી 10 વત્તા 15 છે વચ્ચેલા બે એ બરાબર 25 જે આપેલા જ છે, અને 15 વત્તા 20 કરવાના, એટલે 15 વત્તા 20 બરાબર 35 થાય જે આપણે લખી દીધા છે. હવે તો કે 15 વત્તા 25, તો 15 વત્તા 25 તો 40 થાય, તો ઉપર 40 લખી દેવાના, અને 35 વત્તા 25 કરવાના, તો 35 વત્તા 25 બરાબર 60 થાય જે આપણે લખી દઈશું, એટલે 40 ને 60નો જવાબ સુધી પહોંચી ગયા. હવે આ 40 અને 60નો સરવાળો કરીશું તો 40 અને 60 100 થશે જે આપણે ઉપર લખી દઈશું. સરવાળાનો સમાન નિયમ. કેટલાક ભાઈબંધ અંકોના પત્તાની રમત રમે છે, જુઓ તે સરવાળો કેવી રીતે કરે છે. તો ડાબી બાજુથી પ્રથમ 11, 12, 13, 14, 15, 16 અને જમણી બાજુથી પ્રથમમાં 16, 15, 14, 13, 12, 11. હવે 11 વત્તા 16 બરાબર 27 થાય છે. પછી જુઓ 11 એટલે કે પહેલા અને છેલ્લાનો સરવાળો 27 થયો. ત્યાર પછી 12 વત્તા 15 બરાબર પણ 27 થાય છે. 13 વત્તા 14 બરાબર પણ 27 થાય છે. તમે એવો નિયમ જોઈ શકો છો કે જેથી દરેક વખતે રકમનો સરવાળો સમાન જ આવે છે એમ. તો નિયમ, આપણે જ્યારે બે સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે તેનો જવાબ સરખો આવે છે. ક્યારે? તો કે ડાબેથી પહેલી અને જમણેથી પહેલી, ડાબેથી બીજી અને જમણેથી બીજી, ડાબેથી ત્રીજી અને જમણેથી ત્રીજી લઈએ તો એનો સરવાળો છે એ સમાન જોવા મળે છે. હવે તમે કોઈ એક સંખ્યા લખો અને તે પછીના 3 ક્રમિક સંખ્યા લખો. ઉપરોક્ત નિયમનો ઉપયોગ કરી નવો નમૂનો તમારે રચવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી તે આ નવો નિયમ રચી શકો છો. જુઓ, તમારો સરવાળો સમાન આવે છે તો અહીંયા ક્રમિક સંખ્યાઓ લખવાની છે. શરત છે કે ક્રમિક સંખ્યાઓ લખવી, આ ખાસ યાદ રાખજો. 101, 102, 103 અને 104 મેં લખી હતી. હવે ડાભેથી પ્રથમ એટલે 101 અને જમણેથી પ્રથમ એટલે 104, તો 101 વત્તા 104 એટલે 205 આવી ગયા. હવે ડાભેથી બીજી એટલે 102 અને જમણેથી બીજી એટલે 103, એનો સરવાળો પણ 205 આવી ગયો. તો આ નિયમ જે છે કે ડાભેથી પહેલી અને જમણેથી પહેલી, ડાભેથી બીજી અને જમણેથી બીજી, એ જ રીતે ડાભેથી ત્રીજી અને જમણેથી ત્રીજી, એ સંખ્યાનો સરવાળો છે એ સમાન આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ જે ભાગ એક છે એ ભાગ એક અહીં પૂર્ણ કરીએ છીએ. બીજા વિડીયોની અંદર આપણે ભાગ 2 લઈને આવીશું. અસ્તુ.